नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર, મધ્ય ગુજરાતમાં મારફાડ વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે। નદીઓમાં નીરથી ખેડૂતોના ચહેરા પર આવ્યું છે હીર। રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ ઓવરફ્લો થતા ડેમનું પાણી છોડાયું છે। ડેમના તમામ દરવાજા ખુલાતા ડેમનું પાણી અરવલ્લીમાંથી પસાર થતી મહી નદીમાં આવ્યું છે, જેથી ગંતવ્યના કડાના ડેમમાં પાણીની આવક થઈ છે। વરસાદના ખતરનાક દ્રશ્યો છે નર્મદાના। નર્મદાના પાંચે તાલુકામાં તોફાની વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે। જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સાગબારા તાલુકાના સેલંબામાં 3 ઇંચ વરસાદ, જેથી સેલંબાની તરાવ નદીમાં ઘોડાપૂર આવ્યું। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા। ગામડાના અનેક રસ્તાના કોઝવેમાં પાણી ભરાયા। સાગબારાનો ચોપાડવાવ ડેમ ઓવરફ્લો થયો। तो दाहोद जिला में भारे वरसाद थी चारे तरफ शहर पानी पानी थे। शहर ना रस्ता ऊपर पानी परिवर्ता लोको परेशान थया। वरसाद एवो पड़ियो कि स्टेशन रोड तालुका पंचायत में पण पानी स्थान जमाव्यु। कर्मचारीओ पानी वच्चे काम करता नजरे पड़े। भारे वरसाद ने कारणे सरकारी कर्मचारीओ ने हेडक्वार्टर न छोड़वा आदेश आप्यो छे। अदलवाड़ा, वांकलेश्वर, काड़ी बे अने माछन डेम विस्तार गामों ने हाई एलर्ट पर रखाया छे। तो जालोद तालुका में आवेली काड़ी बे डेम ओवरफ्लो थयो। જિલ્લામાં અવિરત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો કાળી બે ડેમ। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ડેમમાં હાલ 19,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની જળસપાટી 387.11 ફૂટ પર પહોંચી છે। રાજસ્થાનમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે મહીસાગર ડેમમાં પાણીની આવક થઈ છે। 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને પગલે મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તૂટી પડતા રોડ પર વહી નદીઓ, ખેતરો થયા પાણી પાણી, ડેમો થયા ઓવરફ્લો। દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, મેઘરાજાની તોફાની બેટિંગ, નદીઓમાં પૂર, ડેમો ઓવરફ્લો, ખેતરો પાણી પાણી, ખેડૂતોની મુશ્કેલી તાણી। આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોની એક ઝાટકે સમસ્યા દૂર થઈ ગઈ છે। દાહોદ જિલ્લામાં મેઘરાજાએ એવી બેટિંગ કરી કે અત્યાર સુધી સૂકા રોડ પર નદીઓ વહેવા લાગી છે। મુરજાતો પાક લહેરાવા લાગ્યો છે, ડેમો છલકાવા લાગ્યા। ભારે વરસાદને પગલે દાહોદ શહેરનું છાપ તળાવ ઓવરફ્લો થયું। ભારે વરસાદથી દાહોદ લીમડી માછણ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા। રાત્રિથી પડી રહેલા ભારે વરસાદને પગલે સિઝનમાં પ્રથમ વખત નદી ઓવરફ્લો થઈ છે। લીમડીથી સંજેલીને જોડતો માર્ગ બંધ થયો। માછણ નદીમાં ઓવરફ્લો થતા સીમલખેડી, કરંબા સહિતના સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી। દાહોદમાં વરસાદને પગલે રોડ પર નદીઓ તો વહી, સાથે જ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। વરસાદને કારણે ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું। સારો વરસાદ પડતા જળાશયો અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવ્યું। તો દાહોદ જિલ્લાના લીમડી, સંજેલી, લીમખેડામાં વરસાદ ખાબક્યો। દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડામાં પણ વરસાદથી ખેડૂતો ખુશ થયા। માછણ નદીમાં નવા નીર આવ્યા। તો દાહોદના ધાનપુરનો અદલવાડા ડેમ બીજી વખત ઓવરફ્લો થયો। સિઝનમાં બીજી વાર વરસાદના કારણે અદલવાડા ડેમ છલકાતા 237.30 ફૂટ સપાટી પરથી ઓવરફ્લો થયો। આ બાજુ ભરૂચ અને નર્મદા પંથકમાં પણ વરસાદ તૂટી પડતા નદીઓ ગાંડી તૂર બની। ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના 5 બસ્તી સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદના પગલે મુખ્ય માર્ગો પર જળનું સામ્રાજ્ય છવાયું। પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં જોવાનો વારો આવ્યો। રાહદારીઓ અને લારીવાળાઓ પણ પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા। સુરતમાં મેઘરાજાની ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ખેતરો પાણી પાણી થતા પાકને નવું જીવન મળ્યું છે। તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકોના ચહેરા ખીલ્યા। ક્વાંટ, બોડેલી તાલુકામાં વરસાદ પડ્યો। છોટાઉદેપુર, દેવહાણ, તેજગઢ, ગોઝ, સિંગલા પંથકમાં વરસાદ પડ્યો। છોટાઉદેપુરમાં વરસાદને લઈને કોતરમાં નવા નીર આવ્યા। નાની ભોરતલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। ભોરતલી ખડકવાડા વચ્ચે રસ્તો બંધ થયો। કોઝવે પરથી નદીઓ વહેતી દેખાય। આંખોને ઠંડક આપતા આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીના। તોફાની વરસાદના પગલે ફરી એકવાર પાણીની આવક થઈ,
ઓરસંગ નદી બે કાંઠે વહી ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। વડોદરા જિલ્લાના સિનોર, સુરશામાળ, માંડવા, દામાપુરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। સવારથી વરસતા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી। આ બાજુ નર્મદા જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો। નાંદોદ, સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડામાં વરસાદ થયો। સાગબારામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વડોદરા જિલ્લામાં વરસાદ વરસતા શિનોર રેલવે ગરનાળામાં કેડઝમાં પાણી ભરાઈ ગયા। શિનોર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો, જેને લઈને પરિસ્થિતિ પણ આપ જુઓ। રેલવે ગરનાળા નીચે ભરાયેલા પાણીમાં અનેક વાહનો ફસાયા, તો કેટલાક વાહનોને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી। બંધ પડેલા વાહનો ટોઈંગ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જે વાહન ચાલકોએ સાહસ કર્યું તેઓના વાહન પાણી વચ્ચે જ દમ તોડતા નજરે પડ્યા। ગાડીમાંથી પાણી નીકળવાના દ્રશ્યો પણ સ્પષ્ટ જોવા મળ્યા, કે જ્યારે ટોઈંગ કરીને વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું, ગાડી આખી પાણીમાં ડૂબી જવાને કારણે ગાડીની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે માઉન્ટ આબુમાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે। ભારે વરસાદને કારણે વીજળી ડૂલ થતા અંધારપટ પણ છવાયો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તાપીના છેવાડાના નિઝર કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ। વરસાદને પગલે નદી નાળા છલકાતા રસ્તા પર પાણી ફરી વળ્યું। નિઝરના વિલદાથી કુકરમુંડાના ડાબરી આંબા અને ગંગતા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું। વાહન ચાલકો જોખમી રીતે પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર થયા। વરસાદી પાણીના કારણે બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો। ભારે વરસાદને પગલે નર્મદા સિઝનમાં પ્રથમવાર થઈ છે ઓવરફ્લો, સર્જાયા આહલાદક દ્રશ્યો। નમામી નર્મદે, નર્મદા ડેમ છલકાયો, સરદાર સરોવરનો અદ્ભુત નજારો, નર્મદા ડેમના ખોલાયા દરવાજા। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગરના ડેમ 10 મીટર ખોલાતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ આ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાંથી પાણીની ભારે આવકના કારણે સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ગેટ ખોલાયા છે। તબક્કાવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ છલકાતા અદ્ભુત નજારો સર્જાયો। કેવડિયામાં ફરવા આવેલા લોકોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો। નર્મદા ડેમમાંથી હાલ 8 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેથી નર્મદા, વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને ડભોઈ ઉપરાંત ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે। ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરાયો છે। યાત્રાધામ ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદરિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે। નદી કિનારાના વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરાઈ છે। બીજી બાજુ વડોદરા જિલ્લાના શિનોરમાં પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ। નદી છલોછલ થતા શિનોર તાલુકા વહીવટી તંત્ર એલર્ટ બન્યું। શિનોર નર્મદા નદી કાંઠાના 11 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા। સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલે પૂર્ણ સપાટીએ ભરાશે। નર્મદા નીરના વધામણા કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ આવે એવી શક્યતા છે। સવારે 7 થી 8 વાગે આવી શકે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેની મહત્તમ સપાટી પર આવતીકાલ સુધીમાં જોવા મળી શકે છે। પ્રથમ વખત નર્મદા ડેમ જ્યારથી તેની સપાટી 138 મીટરની ઉપર ગઈ છે, ત્યારબાદ 23 દરવાજા એક સાથે ખોલાયા છે। છોટાઉદેપુરના ગામડાઓનો વિકાસ જોડીમાં છે। વરસાદથી છોટાઉદેપુરના લોકોની મુશ્કેલી વધી છે। મહિલાને નદી પાર કરી હોસ્પિટલે લઈ જવી પડી। છોટાઉદેપુરમાં ભારે વરસાદના નસવાડી તાલુકાના કુકરાદાની નદીઓ ગાંડીતૂર બની છે, જેથી ખેડૂતો તો ખુશ છે પરંતુ સાથે સ્થાનિકો દુઃખી થઈ ગયા છે, કેમ કે કુકરદા ગામ સુધી વિકાસ જ પહોંચ્યો નથી। અહીં રોડ નહીં બનતા લોકોને જીવના જોખમે આ રીતે પસાર થવું પડે છે। વરસાદથી નદીમાં પૂર આવતા કુકરદા ગામની બીમાર મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં મહામુસીબતનો સામનો કરવો પડ્યો।
ગામના લોકો ઝોલામાં નાખી વરસતા વરસાદના કોતરના પાણીમાંથી પસાર કરી હોસ્પિટલ પહોંચ્યા. બાદમાં કોતરની સામે કિનારે ઉભેલ ગાડીમાં મહિલાને હોસ્પિટલ લઈ જવાય. કુકરદા ગામમાંથી પસાર થતી કોતરના એક ભાગની વસ્તી સામે કિનારે રહે છે, જેથી જ્યારે પણ ચોમાસાનો સમય હોય ત્યારે સગર્ભા મહિલા હોય કે કોઈ બીમાર, આ રીતે જીવને જોખમમાં મૂકી નદી પસાર કરી સામે કાંઠે જવાની નોબત આવે છે ત્યારે પાકા રસ્તા બનાવી આપવા માંગ ઉઠી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો રહેજો સાવધાન, 3 દિવસમાં અડધું ગુજરાત થઈ જશે જળબંબાકાર. દક્ષિણ ગુજરાત બની જશે દરિયો, ઉત્તર મધ્ય ગુજરાતમાં પડશે અનરાધાર, 20 જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભાદરવામાં પડશે ભરપૂર. જી હા, હવામાન વિભાગની આગાહી મુજબ જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અત્યારથી વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે, રોડ પર જળ સામ્રાજ્ય છવાયું છે. પણ હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ તો માત્ર ટ્રેલર છે, પરંતુ આગામી 3 દિવસ મેઘરાજાની પૂરી ફિલ્મ જોવા મળશે. હવામાન વિભાગે અડધા ગુજરાતમાં મેઘતાંડવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે, જેના કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદ પડશે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, પંચમહાલમાં તૂટી પડશે. દમણ, દાદરાનગર હવેલી, આણંદ, અરવલ્લી, ખેડામાં ભૂક્કા બોલાવશે. 17 સપ્ટેમ્બરે દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં સાંબેલધાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર પડશે. દક્ષિણ ગુજરાતમાં દમદાર પડશે. 18 સપ્ટેમ્બરે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. હજુ 7 દિવસ મેઘરાજા ગુજરાતને દમરોળશે, અંબાલાલ પટેલે કરી છે તોફાની આગાહી. ગુજરાતમાં મેઘરાજા હજુ 7 દિવસ દમરોળશે. 1 અઠવાડિયા સુધી વરસાદ હવે વિરામ નહીં લે. ગુજરાતના ખૂણે ખૂણે વરસાદ તૂટી પડશે. રોડ પર નદીઓ વહેશે, ડેમ ઓવરફ્લો થશે, ધરતીપુત્રોને થશે તિરાજ. કેમ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 22 સપ્ટેમ્બર સુધી મેઘરાજા ભૂક્કા બોલાવશે. કેમ કે વરસાદની બે સિસ્ટમ સક્રિય થશે, જેથી 7 દિવસ સુધી વરસાદ થંભવાનું નામ નહીં લે. 19મીએ બે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 19મીએ અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે. બંગાળના સાગરમાં પણ સિસ્ટમ સક્રિય થશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદનું ભારે વહન રહેશે. 18 થી 22 સુધી ગુજરાતના ભાગોમાં થશે વરસાદ. 48 કલાક બાદ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો તૂટી પડશે. તો અંબાલાલ પટેલે ખેલૈયાઓની પણ ચિંતા વધારી છે. અંબાલાલ પટેલનું માનીએ તો ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ નડશે. નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ વિલન બની શકે છે. 5, 10, 17 ઓક્ટોબરે ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. ખેડાના ઠાસરામાં શિવજીની સવારીના દુશ્મનોને જેલમાં જવાનો આવ્યો છે વારો. સવારી પર પથ્થરમારો ભારે પડ્યો. ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર થયેલા પથ્થરમારાની ઘટનામાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 2 આરોપી નગરપાલિકાના સભ્ય છે. મહંમદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ ઠાસરા નગરપાલિકાના ચાલુ બોડીનો સભ્ય છે, જ્યારે રૂકમદ્દીન રિયાકત અલી સૈયદ પણ ઠાસરા નગરપાલિકાની ચાલુ બોડીનો સભ્ય છે. તો સમગ્ર મામલે પોલીસે 50 વિધર્મીઓના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વિરોધ પક્ષી સવારીમાં હાજર 1000 માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો ખેડાના ઠાસરામાં પથ્થરમારા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે પથ્થરમારા સ્થળની તપાસ કરતા તપાસમાં મદ્રેસાના ધાબા પરથી પથ્થરો મળી આવ્યા. બીજી તરફ ઠાસરામાં ફરી શકે છે દાદાનું બુલ્ડોઝર. શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ ઠાસરા પ્રાંત અધિકારીએ નગરપાલિકાને આદેશ આપ્યા છે. હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. નગરપાલિકા દ્વારા માપણી ચાલુ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, હવે મંદિરોમાં ભગવાન પણ સલામત નથી. તસ્કર ટોળકી ખાખી વર્દીને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહી હોય તેમ મન ફાવે ત્યારે ગમે ત્યારે ચોરી કરીને પોલીસની આબરૂનું ચીરહરણ કરી રહી છે. પોલીસ તંત્ર સબ સલામતીની ગુલબાંગો પોકારી રહ્યું છે. બીજી બાજુ તસ્કરો ગ્રામીણ વિસ્તારના મંદિરોને નિશાન બનાવતા લોકોમાં ભયનો માહોલ છે.
ગીર સોમનાથના ધણેજમાં તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વિના મંદિરને નિશાન બનાવ્યું. તસ્કરોએ પહેલા માતાજીના દર્શન કર્યા, હેમા કહી બે હાથ જોડી, પછી હાથ ફેરો કર્યો. પીઠડાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચોર મોઢે રૂમાલ બાંધીને પ્રવેશે છે, બાદમાં માતાજીના ઘરેણા સહિતના રોકડની ચોરી કરી લે છે, દાનપેટી પણ તોડવાનો પ્રયાસ કરે છે. ચોરો ભાવિકોએ ચડાવેલા ચાંદીના 20 જેટા છતર, મુગટ, આંખો અને દાનની રોકડ રકમ ઉછેડી ગયા. આ અંગેની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. ધોરાજીમાં સેલ્ફીના રસિયાઓએ જીવને જોખમમાં મૂક્યા. દેશ વિદેશમાં સેલ્ફીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તેના કારણે અનેક લોકો પોતાનો જીવ પણ જોખમમાં નાખી દેતા હોય છે. સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાનું ભાન પણ ભૂલી જતા હોય છે અને તે ભૂલ અનેકવાર મોતમાં ફેરવાઈ જતી હોય છે. જીવને પણ જોખમમાં નાખતા અચકાતા નથી. આવું જ કૃત્ય ધોરાજીમાં યુવાનોએ કર્યું. રાજકોટના ધોરાજીના ઓસમ ડુંગર પર કેટલાક યુવાનોએ જીવને જોખમમાં મૂક્યું. પોતાના જીવની પરવા કર્યા વગર સેલ્ફી લેતા યુવાનો નજરે પડ્યા. પાટણ વાવ ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિરની ઉપર આવેલ ટોચ ઉપર અને માતૃ માતાજીની ટોચ ઉપર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા. પાટણ વાવના ઓસમ ડુંગર પર કોઈ પણ ડર વગર મોતને આમંત્રણ આપી રહેલા આ યુવાનો ફોટો પાડવાની મોજ માણી રહ્યા છે, પણ એક બેદરકારી આ યુવાનોનો જીવ લઈ શકે છે. યુવાનીના જોશમાં આ યુવાનોને જીવની ગંભીરતા નથી તે પુરવાર થાય છે, સાથે જ તંત્રની પણ બેદરકારી અહીંયા છતી થઈ રહી છે. સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતો વિડીયો સામે આવ્યો છે. જાહેરમાં તલવારથી કેક કાપતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. બાપુ આહિર નામના વ્યક્તિએ હાથમાં છરી અને બંદૂક જેવું હથિયાર લઈને ફોટા પડાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. સાથે રહેલા યુવકના હાથમાં પણ તલવાર દેખાઈ રહી છે. વિડીયો અમરોલી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોવાનું ફરી એકવાર પુરવાર થયું. બુટલેગરો સામે મહિલાઓએ માંડ્યો મોરચો. રાજ્યમાં દારૂડિયાઓ અને બુટલેગરો સામે પોલીસે ઘૂંટણીએ પડી ગયા હોવાના આ દ્રશ્યો પરથી પુરવાર થાય છે. રાજકોટના ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામે બુટલેગરો બેફામ બન્યા છે. ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થતાં મહિલાઓએ મોરચો માંડ્યો. મોટી મારડ ગામે દારૂના વેપલા પર સ્થાનિક મહિલાઓએ જનતા રેડ કરી. 20 વર્ષથી દેશી દારૂના દૂષણ પર મહિલાઓએ દરોડા પાડ્યા. ગામના સરપંચ અને મહિલાઓએ જનતા રેડ પાડી. સ્થાનિક મહિલાઓએ કહ્યું કે દારૂનો ધંધો ચાલતો હોવાથી દીકરીઓની કોઈ સેફટી નથી, જેના કારણે દીકરીઓને ભણવા માટે બહાર ગામ મોકલવી પડે છે. જો દારૂનું દૂષણ બંધ નહીં થાય તો હિજરત કરવાની ખાતરી આપી. તો રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરે લીરા ઉડતા નજરે પડ્યા. મેટુડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં દેશી દારૂનો વેપલો યથાવત છે. યુવાનો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. અમરેલી શહેરમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દારૂના નશામાં ધૂત વ્યક્તિએ ખેલ કર્યો. સંકુલ પોલીસ ચોકીની બાજુમાં જ દારૂના નશામાં ધૂત એક વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં ટલ્લી થઈ ધમાલ કરતો જોવા મળ્યો, જેને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. સુરતના અડાજણ વિસ્તારની ઘટના. ગણપતિ લઈ જતા સમયે થયો અકસ્માત. ગણપતિની પ્રતિમામાં આગ લાગી ગઈ. પ્રતિમા ફાયર ક્રેકર્સના કારણે બની દુર્ઘટના. ફટાકડા સળગાવ્યા બાદની બની ઘટના. અડાજણમાં અકાલ ગ્રુપના ગણપતિના આગમન સમયે જ દુર્ઘટના થઈ. 9 ફૂટ કરતા પણ ઊંચી ગણેશજીની પ્રતિમા હોવાનું સામે આવ્યું. પોલીસના જાહેરનામાનો ભંગ થયો હોવાની પણ જાણકારી મળી. દાહોદમાં 24 કલાકમાં 2 મોટી રેલ દુર્ઘટના બની. શનિવારે ટ્રેન દુર્ઘટના થતા રહી ગઈ. સદનસીબે મોટી જાનહાની ટળી. દાહોદ રેલવે સ્ટેશનની જાણે માઠી દશા બેઠી છે. એક બાદ એક ટ્રેન દુર્ઘટનાઓ વધી રહી છે, ત્યારે શનિવારે ફરી દાહોદ પાસે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. દાહોદ નજીક અમરગઢ રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન નિઝામુદ્દીન મિરાજ દર્શન એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઉતરી ગયા. દુર્ઘટનાની જાણ થતા રેલવે સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ. સવારે ઉપરાછાપરી સાયરનથી રેલ મંડળ ગુંજી ઉઠ્યો. તપાસ કરતા એન્જિન નીચે 2 મોટા પથ્થરો ફસાયેલા જોવા મળ્યા. ઘટનાથી દિલ્હી મુંબઈનો મુખ્ય રેલ માર્ગ પ્રભાવિત થયો. રેલ દુર્ઘટનાને પગલે ડાઉન લાઇન રેલવે વ્યવહાર પણ ખોરવાયો. અમદાવાદમાં હોસ્પિટલમાં ચોરીની ઘટના. વસ્ત્રાપુરમાં ડેન્ટલ હોસ્પિટલમાં ચોરી થઈ. તાળું તોડીને 1 લાખથી વધુની ચોરી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દાહોદ શહેરમાં ભારે વરસાદને પગલે બાઇક સવાર ખાડામાં ખાબક્યો. દર્પણ ટોકીસ રોડ પરથી પસાર થતા 2 યુવકો એક્ટિવા સાથે ખાડામાં પડ્યા. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલી કામગીરી વચ્ચે યુવકો ખાડામાં પડ્યા. ભારે વરસાદને પગલે ગટરમાંથી પાણી પસાર થતા નથી દેખાતા.
खाड़ा में आ युवक पड़ी जता आसपास के लोग मदद आया स्थानिको मदद कर बने ने बाहर काढ़या। वलसाडना वाड़ी गाम बन्या छे जोशीमठ, भेदी आजका थी जमीन में पड़ी तिरा। वलसाड जिल्ला में उत्तराखंडना जोशीमठ जेवू संकट उभू थयू छे। वलसाडना वाड़ी गाम जोशीमठनी जेम जमीन में अंदर धसी रह्यू छे। वलसाडना वाड़ी गाम में पहाड़ पर पड़ेली तिराड़ो मोटी थई रही छे। वाड़ी गाम में भेदी आंचका ने कारण गामना घरों बे भाग में वेचाई गया छे। जमीनों में पण तिराड़ो पड़ी जता गाम पर संकट उभू थयू छे। गामना लोको डरी डरी ने जीवी रह्या छे। लोकोनी रातोनी ऊंघ हराम थई गई छे। लोको दहशतमां छे। परिस्थितिनी गंभीरता जोईने तंत्रनी टीमो तात्कालिक दौड़ती थई। वाड़ी गाममां भेदी आंचका विशे निरीक्षण करवामां आव्युं। सलामतीने जोईने ढोळा उपर आवेला 10 थी वधु घरोना लोकोनुं स्थळांतर करावायुं छे। डुंगरना ढोळा उपर आवेला खेतरो पण धसता पहाड़मां दबाई रह्या छे। जो वरसाद आवशे तो परिस्थिति वधु विकट बनी शके छे। पहाड़ों धसवानी घटनाथी स्थानिकोमां भयनो माहोल सर्जायो छे। जो कि जिल्लाना उच्च अधिकारीओ सतत नजर राखी रह्या छे। बनासकांठाना खेडूतोनी एक सांधे त्यां तेर तूटे जेवी स्थिति छे। केनाल आशीर्वाद रूप बनवानी बदले अभिशाप रूप साबित थई। बनासकांठाना भाभरमां खेडूतोनी स्थिति एक साधे त्यां तेर तूटे जेवी थई गई छे। अहीं खेडूतोनी सुखाकारी माटे सरकारे केनाल तो बनावी छे, परंतु तंत्रनी बेदरकारी अने जाळवणीना अभावे केनाल आशीर्वाद रूप बनवाने बदले अभिशाप रूप बनी छे। भाभरनी तेतरवा माइनोर केनालनी सार संभाळ राखवामां न आवता केनालमां जाळी जाखरा उगी नीकळ्या छे। ठेर ठेर केनाल जर्जरित बनी छे। ઉપરથી ભાભરની તેતરવા કેનાલમાં પાણી ન છોડાતા ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે, જેથી પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ કેનાલમાં બેસીને હલ્લાબોલ કર્યો। કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગતને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જે કામ તંત્રએ કરવાનું છે એ કામ ખેડૂતોએ કર્યું। કેનાલની સાફ સફાઈ કરીને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી। વરસાદ બાદ સાવરકુંડલા પંથકના લીલાછમ ખેતરોમાં સાવજે નાખ્યા ધામા। वरसाद बाद अमरेलीना सावरकुंडला पंथक में चारे तरफ हरियाली छवाई छे। खेतरो लीलाछम पाकथी लहराई रह्या छे। आवा आह्लादक वातावरण ने माणवा माटे सावाजो पण जंगल मुकीने बहार आव्या। आ दृश्यो अमरेलीना सावरकुंडला पंथकना छे। सावरकुंडलाना गोरकड़ा नजीक वाड़ीमां सिंह आटा फेरा मारता देखाया। सावज आरामथी ખેતરોમાં વિહાર કરી રહ્યો છે। બીજી તરફ જંગલ મૂકી સાવજ રહેણાંક વિસ્તાર અને ખેતર સુધી પહોંચી જતા ખેડૂતોમાં ભયનો માહોલ છે। શિકારની શોધમાં ભટકતા સાવજોથી ખેડૂતો થરથર કાંપી રહ્યા છે। સાવજના ડરથી ધરતીપુત્રો ખેતરે જઈ શકતા નથી। આ તરફ વરસાદ વગર સુરેન્દ્રનગરના ખેતરો સુકાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે। ખેતરો પાણી પાણી થઈ ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા પાકમાં વિવિધ પ્રકારની જીવાત અને રોગ આવ્યો છે। કપાસમાં ચૂસિયા પ્રકારનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચૂસિયા, સુકારા અને મૂળનો કોહવારો જેવો રોગ આવતા ઊભો પાક સુકાઈ રહ્યો છે। હાલ કપાસનો પાક તૈયાર થવાની અણી પર છે, તેવા સમયે જ પાકમાં રોગ અને જીવાતના આક્રમણથી ઉત્પાદન પર સીધી અસર થઈ રહી છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યું છે, સાથે જ જંતુનાશક દવાઓના છંટકાવ પાછળ મોટો ખર્ચ કરી નાખ્યો છે, જેની સરખામણીમાં ઉત્પાદન અડધાથી પણ ઓછું થવાનો ડર છે। ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે। જીવાતના ઉપદ્રવને કારણે કપાસ ઉત્પાદનમાં 50-60% જેટલો ઘટાડો નોંધાયો છે। સ્વાદના શોખીન રાજકોટવાસીઓ કોઈ પણ ખાણીપીણીની રેકડીઓ પર ખાતા પહેલા રાખજો ધ્યાન, લાયસન્સ વગર ધમધમી રહ્યા છે ખાણીપીણીની હાટડીઓ। રાજકોટવાસીઓ ખાવા પીવાના ગજબના શોખીન। શનિવારે રવિવારે તો રાજકોટના બહુ ઓછા લોકો ઘરે જમતા હશે, એટલે જ રાજકોટની શેરીએ શેરીએ હોટલો અને ખાણીપીણીની રેકડીઓ ધમધમે છે। પણ હવે તમે કોઈ પણ લારીએ ખાતા પહેલા થઈ જજો સાવધાન, કેમ કે રાજકોટ મનપાનો ફૂડ વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું। શહેરમાં ખાણીપીણીના કુલ 70,000 કરતા વધુ વેપારીઓ છે, જો કે આ પૈકી માત્ર 1500 વેપારીઓ પાસે જ ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન હોવાનું જાણવા મળ્યું। 20 લાખની વસ્તી ધરાવતા આટલા મોટા શહેરમાં માત્ર 1500 જેટલા ધંધાર્થીઓ પાસે જ ફૂડ લાયસન્સ છે, એ ચોંકાવનારી વાત છે। એટલે કે ખાણીપીણીના મોટાભાગના ધંધા લાયસન્સ અને નોંધણી વગર જ ધમધમે છે। આ ધડાકો નવનિયુક્ત આરોગ્ય ચેરમેન કેતન પટેલે ચાર્જ લેતા જ કર્યો। ગંભીર બેદરકારીને ઝડપી પાડી અને ફૂડ વિભાગ પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો। એક સપ્તાહની મેગા ઝુંબેશ ચલાવી તાત્કાલિક બાકી રહેલા વેપારીઓનું રજીસ્ટ્રેશન કરવા સૂચનાઓ આપી। હવે વેપારીઓ લાયસન્સ નહીં કઢાવે તો ધંધાનું સ્થળ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। વધુમાં ફૂડ ચેકિંગથી માંડી પરીક્ષણ, માલના નાશ સહિતની કામગીરીને વધુને વધુ પારદર્શક રાખવાની સૂચના પણ ચેરમેને વિભાગને આપી।
द्वारका पिंडारा दरिया कांठे थयुं दंगल। कश्ती अखाड़ा पहलवानोए उत्तरी ठंडा वातावरण ने गरम कर नाख्यू, सर्जाया अद्भुत दृश्य। द्वारका पिंडारा दरिया कांठे थयुं दंगल। कुस्ती अखाड़ा में कुस्तीबाजो उतरी ने लड़ाई करता वातावरण गरम कर दीधु। देवभूमि द्वारका जिले द्वारका नजीक पिंडारा गाम में वर्षो थी परंपरागत रीते योजाता मल्ल कुस्ती मेला में मोटी संख्या में युवाओं ने भाग लीधो। दरिया की रेती में कुस्तीबाजो उतरी विविध दाव करी लोगों में आकर्षण जमाव्यू। देशी मल्ल कुस्ती नो मेड़ो शारीरिक स्वस्थता शौर्यता और खेल दिली नो प्रतीक बन्यो। एक बीजा खिलाड़ियों ने धोबी पछड़ाट आपी पोतानी शक्ति नो परिचय करावियो। आ साथे ज सांस्कृतिक अने रमतगमत विभाग द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रम में विविध नृत्य रास सहित नी कृतियो पण रजू करवामां आवी। फूडो रास, ढाल तलवार रास, आदिवासी नृत्य अने लोकगीत नी रमझट बोलावामां आवी। स्पर्धकों ने प्रमाणपत्र अने शील्ड आपी प्रोत्साहित करवामां आव्या। तमने जणावी दीए कि 500 वर्षथी योजाता आ मेळामां ग्रामीण लोको खूब उत्साहथी कुस्ती लड़ी आनंद मेळवे छे। અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશ્બુ સરોજ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। એએફસી અંડર 17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ 2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એકમાત્ર ગુજરાતી ખુશ્બુ સરોજની પસંદગી થઈ છે। મોટાભાગે રાષ્ટ્રીય ટીમમાં મણિપુર અને ઓડિશાની મહિલા ફૂટબોલરોનો દબદબો વધુ રહેતો હોય છે, ત્યારે તેમની વચ્ચે ગુજરાતની ખેલાડીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતા ગુજરાત ફૂટબોલનું ગૌરવ વધ્યું છે। ખુશ્બુ હવે 19-24 સપ્ટેમ્બર દરમિયાન થાઇલેન્ડમાં એએફસી અંડર 17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ 2માં ભાગ લેશે, ત્યારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ ખુશ્બુને તેની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી અને એસોસિએશન તરફથી 25,000 રૂપિયા રોકડ પ્રોત્સાહિત રાશિ પ્રદાન કરવાની જાહેરાત કરી। મહત્વનું છે કે ખુશ્બુ સરોજ ગત વર્ષે ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉંમરમાં રમનારી પહેલી યુવા મહિલા ફૂટબોલર બની હતી અને ખુશ્બુએ ગુજરાતની સિનિયર મહિલા ટીમ તરફથી નેશનલ ચેમ્પિયનશિપમાં રમતા સૌથી વધુ 6 ગોલ ફટકાર્યા હતા। ખુશ્બુને આ સ્ટેજ સુધી પહોંચાડવામાં તેના માતા પિતા, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને ફૂટબોલ એકેડેમીના સ્થાપક મનીષા શાહ અને તેમના કોચ લલિતા સહાનીનો મહત્વનો ફાળો છે। ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનું 2023-24ની સિઝનમાં અંડર 13, અંડર 15 અને અંડર 17 આયુ વર્ગમાં ખેલો ઇન્ડિયા ગર્લ્સ ફૂટબોલ લીગ રમાડવાનું આયોજન છે। ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી આ ટુર્નામેન્ટ રમાડવાનું આયોજન છે। કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાજ્યમાં 73 જેટલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું શુભારંભ કરાશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ વસાવા અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલ રાજકોટ ખાતે હાજર રહેશે, તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદની સોલા સિવિલ ખાતે જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવશે। એમાં 35 જેટલા અર્બન વિસ્તારમાં છે, 25 જેટલા આદિવાસી વિસ્તારમાં છે અને 13 જેટલા જે છેવાડાના ગામો બાજુ છે। એમ ટોટલ 73 સ્ટોરનું કાલે જન ઔષધિ સેન્ટરનું કાલે ઉદ્ઘાટન છે અને ગરીબોને અને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે જેનરિક મેડિકલ સ્ટોર દવાઓ મળી રહે એના માટે ગુજરાત રેડક્રોસ પર કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે જે વિશ્વાસ મૂક્યો છે એ માટે હું એમનો આભારી છું। ધોરાજી તાલુકાના પાછણવાવ ગામે ઐતિહાસિક ઓસમ પર્વત પર જામી મેળાની રંગત। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઐતિહાસિક ઓસમ પર્વત પર જામ્યો મેળાનો રંગ। માતૃ માતાજી સાનિધ્યમાં 3 દિવસીય મેળાનો પ્રારંભ થયો। પ્રાચીન અર્વાચીન આધ્યાત્મ એમ 3નો ત્રિવેણી સંગમ સમાન ભવ્ય મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। ધોરાજી પંથક અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા પહોંચ્યા। આ મેળામાં લોકોએ વિવિધ રાઇડ્સમાં બેસીને આનંદ માણ્યો। વિવિધ રાઇડ્સ અને અન્ય સ્ટોલના કારણે મેળામાં લોકોની ખુશીઓ આસમાને પહોંચી। આ મેળાની મોજની સાથે લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। આ મેળો સર ભગવતસિંહજીના સમયથી યોજાતો આવ્યો છે। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।